तो पूज्य हरिप्रसाद स्वामीजी जन्मस्थले मंत्री न्यूज की टीम पहुंची है, जेने लईने आ समग्र अहेवाल अमे तमारा समक्ष मुकवा जई रह्या छे। वडोदराना आसूज गाम में स्वामीजी जन्म थयो हतो त्यारे आ गामनी मुलाकाते पहोंच्यु छे मंतव्य न्यूजे ग्रामजनो साथे पण वात करी अने स्वामीजी साथे कई प्रकार नातो हतो ए तमाम विगतो मेळवानो प्रयास कर्यो छे। तो शोकग्रस्त ग्राम लोकोए मंतव्य न्यूज साथे पण वात करी અને આજે ગામ બંધ પાડ્યું છે। સ્વામીજીની સાથેના સ્મરણ પણ વડીલોએ વાગોળ્યા હતા। મંતવ્ય ન્યૂઝ સૌપ્રથમ વખત સ્વામીજીના જન્મસ્થળે પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે કે આસૂજ ખાતે તેમનો જન્મ થયો હતો અને સ્વામીજીના દેહાંતથી આજ રોજ આસૂજ ગામ એ બંધ રાખવામાં આવ્યું છે। શોકગ્રસ્ત ગ્રામ લોકોએ આજે બંધ પાડ્યું છે। સ્વામીજી સાથેના સ્મરણ પણ ગ્રામજનોએ વાગોળ્યા હતા। संवाददाता अमित ठाकुर स्वामीजी जन्मस्थल लाइव जोड़ा है। अमित, जे प्रकार स्वामीजी निधन थयु त्यार बाद ग्रामनी अंदर कई प्रकार माहौल है और जे लोग है तेमना स्मरणों कई रीते वागोड़ी रहा है? જુઓ, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દેહાંતથી ન માત્ર સોખડા અને વિશ્વભરમાં વસતા તેમના જે અનુયાયીઓ છે એ શોકગ્રસ્ત છે। સૌથી વધારે શોક સ્વામીજીના જન્મસ્થળ એટલે કે આસોજ ગામમાં જોવા મળી રહ્યો છે। હું અત્યારે વડોદરાના આસોજ ગામમાં ઊભો છું કે જ્યાં 87 વર્ષ પહેલા વર્ષ 1934માં સ્વામીજીનો જન્મ થયો હતો અને મારી પાછળનું આ જે સ્થળ છે આ જ સ્થળે વર્ષ 1934માં સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ થયો હતો। અત્યારે આ સ્થળને સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે આ પાકું બાંધકામ છે તેની અંદર સ્વામીજીનું જૂનું ઘર આવેલું છે કે જ્યાં તેમનો જન્મ થયો હતો અને આટલા મોટા મહાન સંત થઈ ગયા અને તેમની સ્મૃતિ અને તેમની યાદમાં તેમના જન્મસ્થળને વિકસાવવામાં આવી રહ્યું છે। સ્વામીજીના આવા અચાનક દેહાંતથી ગ્રામજનોમાં શોકની લાગણી અત્યારે પ્રવર્તી રહી છે। આસોજ ગામ આજે બંધ પાડી રહ્યું છે। ગામની જેટલી પણ દુકાનો છે, નોકરી ધંધા રોજગાર છે એ તમામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યા છે। ગામના લોકો પોતપોતાના ઘરે બેઠા છે સફેદ વસ્ત્રોમાં, કારણ કે સ્વામીજી હવે દેહના સ્વરૂપમાં તેમની વચ્ચે નથી રહ્યા। ગમગીન માહોલ ગામમાં જોવા મળી રહ્યો છે। ગામના દરેક વ્યક્તિના ચહેરા પર એ ગમગીની સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ગામના જે વડીલો છે તેઓ તેમના જન્મસ્થળ પાસે અત્યારે ભેગા થઈને બેઠા છે। ગમગીન માહોલ છે અને સાથે સાથે ગામમાં કેટલાક વડીલો એવા પણ છે કે જેઓ સ્વામીજી સાથે તેમણે બાળપણ વિતાવ્યું છે, સ્વામીજી સાથેની તેમના ઘણા બધા સંસ્મરણો છે, તેમની યાદો છે, તેમાંના કેટલાક વડીલો આપની સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમને વડીલ દાસ તરીકે સ્વામીજી બોલાવતા હતા એ વાત સાચી? સાચી, પહેલેથી સ્વામીજી દાસ કહીને જ બોલાવે, અત્યાર સુધીમાં દાસ છે કોઈ દાર પ્રભુ કહીને બોલાયો નહીં સ્વામીજી, જ્યાં સુધી આવ્યો છે ત્યાં સુધી અત્યાર સુધીમાં દાસ જ કે। પછી એક બીજો પ્રસંગ છે કે અમારા ગામની તળાવ છે ભાગોરે, તળાવની ભાગોરે તે વખતે અમે બધા નાના નાના તે વખતે સ્વામીજીને એક વખતે ધક્કો માર્યો, એનું નામ ભગુભાઈ હતું, એ ભગુભાઈનું ઘર અહીંયા આટલા મજા આવ્યું સારું, ભગુભાઈએ ધક્કો માર્યો એટલે સ્વામી એ ભગુ સ્વામી પડ્યા અંદર, તરતા નહોતું આવડતું, હવે સ્વામીજીને તરતા નહોતું આવડતું પણ બાથડે માઈને તરતા શીખી ગયા અને કિનારે આવ્યા, અને કિનારે આવ્યા પછી પણ બહુ રડતો હતો આ ભગુભાઈ, કહે છે એ બહુ રડવા માંડ્યો, મારાથી આવું ભૂલ થઈ ગઈ, એટલે પછી ભગુભાઈ પહોંચીને કહેશે કે તારે ચિંતા કરવાની નહીં, તારે જો તું ના હોત તો હું તરતા ના શીખ્યો હોત, એમનો ગુણ લીધો, જે ગુણ ગ્રાહક હતા પ્રભુ એ પ્રભુએ ગુણ લીધો હતો। આ બીજો એક એવો એવો પ્રસંગ કે આસોદમાં સીતારા સાથે અમે ભાગોરે, ભાગોરમાં આપણે એ હોય ગરબા ગાવાના હોય સીતારા સાથે અમે, એટલે તે વખત તો બહુ દળ અને ત્યાં આગળ હતા તે વખત સ્વામીજી, તે વખત સ્વામીજી એક શેર પહેરવા માટે 8 મણનું લાકડાનું થળિયું હતું પીપરાનું, એ જે તળાવમાં નાખે એને એક શેર પહેરા આપે, હવે એ શરીર પહેરવા માટે સ્વામીજીનું તે વખત શરીર એકદમ હાવ ઉકળું હતું અને બધા ગોમને ઓગણી ઊંચી કરી અમને, પાછું ગોમ દોત કાઢે કે આ શું ઉચકશે, તે વખત બધા મોટા મોટા માણસો હતા ઊંચકનાર, એક મનીલાલ સુથાર હતા, એક પછી પાટણવાળી હતા, એવા 2-4 જણ હતા, એ લોકોથી ના ઉંચક્યું અને સ્વામીજી ઊંચકી અને તળાવમાં નાખેલું અને એક શરીર પહેરા જીતેલા। તમારી સાથે બાળપણ વિતાવ્યું છે, આટલી બધી યાદો છે, તમે
કેટલા વર્ષ તેમની સાથે રહ્યા, સ્વામીજી કેટલા વર્ષ આ ગામમાં રહ્યા, ત્યાર પછી આ ગામ છોડીને ક્યારે ગયા અને એ પ્રસંગ કેવો? ત્રણ વસ્તુ થઈ કે 11 વર્ષ આસોદમાં રહ્યા, 11 વર્ષ આનંદમાં ભણવામાં કાઢ્યા અને 11 વર્ષ બાપાની ટપાલ લખવામાં કાઢ્યા. સ્વામીજીને પછી અમારો બહુ પરિચય નહીં. આનંદ ગયા પછી આનંદ અહીંથી છોડીને 11 વર્ષની ઉંમરે ગયેલા. અમે રોક્યા પણ ભણવાનું તો લે આગળ, કારણ કે અહીં આસોદમાં એટલું ભણવાનું એટલું મળે નહીં. અને આનંદ જેવી સિટીમાં જાય તો સ્વામી આગળ જાય, પાવરફુલ બનનાર એ માણસ. એટલે હમણાં બનેવી મનીલા આનંદ લઈ ગયેલા. મારી સાથે ખૂબ આત્મીયતા હતી, એવો જ્યારે અહીંથી છોડીને જઈ રહ્યા હતા ત્યારે તમે કીધું કે રોકવાનો તમે પ્રયત્ન કર્યો, તમે એમ પણ કીધું કે મારું શું થશે. તે પ્રસંગ તે વખતે મને એવું લાગ્યું કે સ્વામીજી તમે આવો જશો, તમને ગોંડલ મૂકી દે, ગઢડા મૂકી દે, સારંગપુર મૂકી દે કે ગમે તે મોટા મંદિરમાં મૂકી દે, આ મારી પાસે પૈસો હોય કે ના હોય તો હું તમારી પાસે કેવી રીતે આવીશ. એટલે મને રડવું આવશે. તાર સ્વામી એટલું બોલ્યા કે આટલી દાસ વાત છે, કોઈ તમને આટલી લાગે છે પણ મને ગાળાના પહેરા જેવી દેખાય છે. તમે બોલો ભાઈ આમ ગાલ પર ધોલ મારી, કહ્યું દાસ તારી નજીક આવીશ. તે સોખડા આવ્યા 65 બોલેલા અને 66 સાલમાં સોખડા મંદિર આવ્યા. વચનો પણ આપેલા સ્વામીએ તે વખતે જતી વખતે. તે વખતે સ્વામીજીએ મને એક વચન આપેલું ભેટીને કે દાસ છેક મળતા હોય તું યુવક રહીશ. આ તારે ઊભું નહીં રહેવાતું એટલું જ છે ને, આખો દેખાતું નહીં એટલું અને દોત ઘતારી. એ વખતે પણ તમને એટલું જ રડવું આવ્યું હતું, આજે પણ એટલી જ દુઃખની લાગણી? કારણ કે તે દિવસે અમે બહુ રડેલા, કારણ કે ગમ દુઃખે ભરેલું, કોઈ કરતા કોઈ બાકી નહીં. દરેક નાતા, દરેક જાતના, દરેક વસ્તુમાં એટલા બધા રડે અને બધા એક કામ ધંધો છોડી દીધો ચલો અને વરઘોડાની અંદર બધા આવેલા અને આજે એ જ પરિસ્થિતિ હું દર્શન કરું છું. બસ બહુ દુઃખ થાય પણ ગયા નથી એવું મારા દિલમાં મને કહ્યું છે કે સ્વામીજીની યાદ મને હજુ પણ મારા હૃદયમાં ભરેલી છે. એનો પ્રેમ, એની જે સુવાસ અને એ પ્રભુ અત્યારે મારા હૃદયમાં છે. આપની સાથે સ્વામીજીની શું સ્મૃતિ? હું છે તે ઘણા ટાઈમ પછી દાસ પછી આવ્યો, કારણ કે મારો પહેલો છે ને નેચરલ જ એવું હતું, કેવું બધું ફન બધું. પછી સ્વામીજી ગમો તો આવે નહીં, તે દાર સ્વામીજી કંઈક બહાર પ્રચાર માટે નહોતા નીકળતા. જ્યાં સુધી સ્વામીજીના ગુરુ હતા યોગીજી મહારાજ ત્યાં સુધી સ્વામી મંદિરમાંથી બહાર નહોતા નીકળ્યા. પછી એક વખતે આ બધા જતા હતા એટલે એમને સ્વામીને કહ્યું હતા કે હું સીમાડે તમારા કોઈ કૂવો હોય તો ભેગા થાવ, હું આવીશ. આ લોકોએ મને કહ્યું એટલે હું ગયો. હું ગયો એટલે મને 50 ફૂટ આગેથી જોયો એટલે સ્વામીએ તરત જ આવો બાપુ, મારું નામ મહેન્દ્રભાઈ તું મને મારો સીધો જ મને કહે છે બાપુ આવો. હું ગયો, બેઠો હતા કે બાપુ આપણી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, બોલો મંદિરે કરે આવશો. તકો છો આ બધા કહે છે કે અંકોટ હોય છે દિવાળી ઉપર બેસતા વર્ષ, તે દિવસ હું તમારી હાથ એમની જોડે આવીશ. એટલે આગલે દાડે અમે ગયા. તે વખત તો મન જૂના મંદિરે સ્વામી સાથે કાઠી 10 ફૂટની રૂમ હતી, એમાં એમની પાટ. તે રાતના ગયો તો કહે છે હું હોઈ રહું છું પાટ ઉપર, તું નીચે હોઈ જાતો. હું તો સવારમાં ઉઠ્યો, નહીં ધોઈને તૈયાર થયો. કોઠારી સ્વામીએ મરચાનો ભજીયો બનાવીને ચા બધું આપી દીધું. સ્વામી ના આવવા ગયા છે પછી આવ્યા નહીં. કોઠારી સ્વામીને પાછા બોલાયા કે કોઠારી સ્વામીને ચા નાસ્તો તો હાલો. તકો સ્વામી બધું પરવાની બેઠો. કોઠારી સ્વામીને કહે એક કપ એના થાય, બીજા 2-3 કપ મૂકી લાવો. જે ગામ લોકો છે ઘણું બધું કહેવા માંગે છે પરંતુ સમયનો અભાવ છે, પરંતુ ઘણી બધી સ્મૃતિઓ ગામ લોકો સાથે, ગામના જે વડીલો છે જેઓએ સ્વામીજી સાથે બાળપણ વિતાવ્યું છે તેઓ આજે વાગોડી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્વામીજી જ્યારે 11 વર્ષ ગામમાં રહ્યા બાદ આ ગામ છોડીને ગયા ત્યારે પણ એટલું જ દુઃખ થયું હતું, ત્યારે પણ એટલા જ લોકો રડ્યા હતા. આજે એ જ દુઃખ, એ જ પ્રકારની ભાવના દિલ દુખી રહ્યું છે આ ગામ લોકોનું કે સ્વામીજી દેહ સ્વરૂપમાં તેમની વચ્ચે નથી, પરંતુ તેમનું કહેવું છે કે આત્મીય સ્વરૂપે તેઓ તેમની સાથે જ છે અને ગામ લોકોની જે આ ભાવના છે આજે પણ તેમની સાથેની જીવંત છે. જય અમિત, તો સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. તો જે રીતે